સફેદ રણનો નજારો લોકો માણી શકે એ માટે ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગના સહકારથી ખાનગી પાર્ટી દ્વારા ધોરડો ખાતે ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે। દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ સફેદ રણ સાથે ટેન્ટ સિટી નિહાળવા ધોરડો ખાતે આવતા હોય છે, ત્યારે આ વખતે ભચાઉ તાલુકાના ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત જાહેર કરાયા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રથમ વખત તંબુનગરી ઊભી કરવામાં આવી છે, પરંતુ પ્રથમ વખત શરૂ થયેલી ટેન્ટ સિટી થોડા દિવસોમાં જ વિવાદમાં સપડાઈ ગઈ છે। ધોળાવીરા ખાતે ભંજડો દાદાના મંદિરના સ્થાનકની બાજુમાં અને રણને અડીને ખાનગી પાર્ટી દ્વારા 30 જેટલા તંબુ તાણી ટેન્ટ સિટી બનાવાઈ છે। ધોળાવીરા નિહાળવા આવતા સહેલાણીઓ રાતાવાસો કરીને રણમાં આનંદ માણી શકે તે માટે ટેન્ટ સિટી ઊભી કરાઈ છે। રાતના સમયે અહીં પ્રવાસીઓની સવલત ખાતર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લાઇટ શો યોજવામાં આવતા હોય છે, પરંતુ રણ વિસ્તારમાં પાછળ અભયારણ્ય આવેલું હોવાથી વન વિભાગના કાયદાનો ભંગ થતા હરકતમાં આવેલા ફોરેસ્ટ તંત્રએ તંબુ નગરીના સંચાલકને કાયદાનું ભાન કરાવ્યું હતું। દરમિયાન સૂત્રોએ એવું જણાવ્યું કે આ ટેન્ટ સિટી જંગલ ખાતાની જમીનમાં તંત્રની મંજૂરી વિના ઊભી કરાઈ છે, જેથી હકીકત જાણવા પૂર્વ કચ્છ વન વિભાગના DCF હર્ષ ઠક્કરથી વાત કરતા તેમણે જણાવ્યું કે 1986માં આ વિસ્તારની પાછળ અભયારણ્ય જાહેર કરાયું છે, જે પ્રમાણે છેલ્લા 2 મહિનાથી સર્વે સેટલમેન્ટની કામગીરી મહેસૂલી વિભાગ દ્વારા શરૂ કરી વાંધા અરજી મંગાવાઈ છે, જેથી જ્યાં સુધી સર્વે સેટલમેન્ટની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આ જમીન કયા તંત્રની તે કહી શકાય નહીં તેવું કહ્યું હતું।